કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને હું કિંજલ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલય વિદ્યાર્થી મિત્રો ગયા અંદર આપણે ગુજરાતી વિષયમાં પાઠ બે મારો પરિવાર પાઠની અંદર આપણે શહીદ હાજરાની વાર્તા વાંચી હતી અને તેના વિશે સમજૂતી મેળવી હતી હવે આજે આપણે એ પાઠના આધારે અહીં કેટલાક પ્રશ્નો આપ્યા તો એ પ્રશ્નોના ઉત્તર આપણે લખવાના છીએ વાર્તાના આધારે નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો અહીં પ્રશ્નોના ઉત્તર આપ્યા પ્રશ્નો આપ્યા છે તેના ઉત્તરો આપણે લખવાના છે મેં અહીં પહેલેથી જ લખ્યા છે જેથી કરીને તમને સમજ પડે બરાબર તો આપણે પહેલો પ્રશ્ન જોઈશું ભારત દેશમાંથી કોને ભગાડવા સત્યાગ્રહો શરૂ થયા ભારત દેશમાંથી કોને ભગાડવા માટે સત્યાગ્રહો શરૂ થયા હતા હા ગોરાઓને ભગાડવા માટે તો આપણે અહીં લખીશું ભારત દેશમાંથી ગોરાઓને ભગાડવા સત્યાગ્રહો શરૂ થયા પછી છે બીજો પ્રશ્ન સરકારી ઈમારતો પરથી શું ઉતરવા લાગ્યું સરકારી ઈમારતો પરથી શું ઉતરવા લાગે છે તો ગોરાઓના ઝંડા તો આપણે અહીં લખીશું સરકારી ઈમારતો પરથી ગોરાઓના ઝંડા ઉતરવા લાગ્યા બરાબર છે હવે આપણે નેક્સ્ટ પેજ ઉપર જઈશું પછી છે આગળ ત્રીજો પ્રશ્ન ગોરાઓના ઝંડાની જગ્યાએ શું ફરકાવવાની હોડ લાગી સરકારી ઈમારતો પરથી ગોરાઓના ઝંડા ઉતરવા લાગે છે એની જગ્યાએ શું ફરકાવવાની હોડ લાગે છે તો હા ભારતના રાષ્ટ્રધ્વજ ફરકાવવાની હોડ લાગે છે તો જવાબ આવશે ગોરાઓના ઝંડાની જગ્યાએ ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાની હોડ લાગી આગળ છે ચોથો પ્રશ્ન સરઘસ આવનારાઓએ એક જ અવાજમાં શું કહ્યું સરઘસમાં આવનારાઓ આવનારાઓએ એક જ અવાજમાં શું કહ્યું તો જવાબ આવશે સરઘમાં આવનારાઓએ એક જ અવાજમાં કહ્યું ગોરાઓ ચાલ્યા જાઓ ભારત છોડી ભાગી જાઓ આ એનો જવાબ આવશે પાંચમો પ્રશ્ન છે લશ્કરને શું આદેશ અપાયો લશ્કરને શું આદેશ આપવામાં આવે છે સરઘસ ને ભગાડવા માટે તો જવાબ આવશે લશ્કરને આદેશ અપાયો બંધ કરી દો તેમનો અવાજ સરઘસમાં આવનારાઓ શું કહે છે ગોરાઓ ચાલ્યા જાઓ ભારત છોડી ચાલ્યા જાઓ તો એ અવાજ બંધ કરવા માટે લશ્કર આદેશ આપે છે કે બંધ કરી દો એમનો અવાજ આગળ છે છઠ્ઠો પ્રશ્ન સરઘસ કાઢનારાઓ સામે શું તાકવામાં આવ્યું સરઘસ કાઢનારાઓ સામે શું તાકવામાં આવે છે તો સરઘસ કાઢનારાઓ સામે બંદૂકો બંદુકો શું તાકવામાં આવે છે સાતમો પ્રશ્ન છે સરઘસ નો સરદાર કોણ હતો સરઘસ નો સરદાર કોણ હતો હા એક ઘરડી મહિલા તો જવાબ છે સરઘસ નો સરદાર એક ઘરડી મહિલા હતી આઠમો પ્રશ્ન છે ઘરડી મહિલાના એક હાથમાં શું હતું ઘરડી મહિલાના એક હાથમાં શું હતું તો જવાબ આવશે ઘરડી મહિલાના એક હાથમાં શંખ હતું બરાબર છે પછી નવમો પ્રશ્ન છે ઘરડી મહિલાના બીજા હાથમાં શું હતું એક હાથમાં શંખ હતો તો બીજા હાથમાં શું હતું તો જવાબ આવશે ઘરડી મહિલાના બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ હતો બરાબર છે પછી દસ પ્રશ્ન છે ઘરડી મહિલાએ શું આદેશ આપ્યો ઘરડી મહિલા સરઘસ સરદાર હતી તો એ સરઘસને શું આદેશ આપે છે તો જવાબ આવશે ઘરડી મહિલાએ વીર જવાનો અને વીર મહિલાઓને આગળ વધવાનો આદેશ આપ્યો બરાબર છે જવાબ આવશે પછી આગળ છે અગિયારમો પ્રશ્ન શહીદ થનાર માજીનું નામ શું હતું શહીદ થનાર માજીનું નામ શું હતું હા હાજરા બરાબર તો અહીં આપણે જવાબ લખીશું સહીદ થનાર માજીનું નામ હાજરા હતું બરાબર છે હવે આપણે આગળ જોઈશું આગળ મો પ્રશ્ન છે કૌશ યોગ્ય શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરું હમ ખાલી જગ્યા આપી છે અને તેની બાજુની અંદર ઓપ્શન આપ્યા છે તો આપણે તે લખવાનું છે બરાબર છે પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યાઓને ભગાડવા સત્યાગ્રહો શરૂ થયા કોને ભગાડવા માટે સત્યાગ્રહો થયા ત્રાસવાદી કે ગોરા તો જવાબ શું આવશે હા ગોરા બરાબર ગોરાઓને ભગાડવા સત્યાગ્રહો શરૂ થયા બીજી ખાલી જગ્યા છે મહિલાના એક હાથમાં ખાલી જગ્યા હતો મહિલાના એક હાથમાં શું હતું ઘંટ કે શંખ શું આપણે સવાલ જવાબમાં જોઈ ગયા હા શું હતું શંખ બરાબર તો મહિલાના એક હાથમાં શંખ હતો બરાબર છે હવે આપણે આગળના પેજ ઉપર જઈશું આગળ ત્રીજી ખાલી જગ્યા મહિલાના બીજા હાથમાં ખાલી જગ્યા હતો મહિલાના બીજા હાથમાં શું હતું ધ્વજા કે રાષ્ટ્રધ્વજ શું હતું મહિલાના બીજા હાથમાં હા રાષ્ટ્રધ્વજ બરાબર છે એમ મહિલાના બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ હતું ચોથી ખાલી જગ્યા છે ખાલી જગ્યા નવાઈ પામ્યો કોણ નવાઈ પામ્યો નેતા કે કપ્તાન શું આવશે શહીદ નવાઈ પામે છે બરાબર છે હવે આપણે આગળ જોઈશું ઓગણીસમો પ્રશ્ન નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો પહેલું છે સરકારી ઇમારતો પરથી ગોરાઓના ઝંડા ઉતરવા લાગ્યા ખરું કે ખોટું તો અહી આવશે ખરું બરાબર છે ગોરાઓના ઝંડા ઉતરવા લાગે છે પછી છે સરઘસ નો સરદાર એક ઘરડો માણસ હતો ઘરડો માણસ હતો માણસ હતો કે સ્ત્રી હતી સ્ત્રી હતી એક મહિલા હતી તો અહીં શું છે મહિલા સરદારનું નામ હાજરા હતું ચોથું છે આઝાદી ના નારા સાથે મહિલા પ્રધાન બન્યા મહિલા પ્રધાન બન્યા ખરું આવશે કે ખોટું આવશે ખોટું બરાબર છે એ તો શું થાય છે શહીદ થઈ જાય છે પ્રધાન બનતા નથી પછી આગળ છે નીચેના વાક્ય કોણ બોલે છે તે લખો અહીં વાક્ય આપ્યા છે એ કોણ બોલે છે તે આપણે લખવાના છે ઓ ડોસી મરવાની થઈ છે ઓ મરવાની થઈ છે આ વાક્ય કોણ બોલે છે હા આ વાક્ય ગોરો કપ્તાન બોલે છે તો આપણે અહીં લખીશું કપ્તાન બરાબર છે ગોરો કપ્તાન આ વાક્ય બોલે બીજું છે આ અમારો વાવટો ફરકાવીશું આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય કોણ બોલે છે આ વાક્ય હજરા બોલે છે બરાબર છે આગળ છે આડા અવડા શબ્દો ગોઠવી વાક્ય બનાવો અહીં કેટલાક એક વાક્ય આપ્યું છે પરંતુ એની અંદર જે વાક્ય શબ્દો જે છે એ આડા મૂકી દીધા છે તો આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવાના છે પહેલું છે ઉઠી ધણધણી બંદૂકો તો શું આવશે એનું બંદૂકો ધણધણી ઉઠી બરાબર આ રીતે વાક્ય આવશે આપણે એ કહી લખીશું બંદૂકો ધણધણી ઉઠી બીજું છે માતા કી જય ભારત તો વાક્ય શું બનશે બનાવું જોઈએ હા ભારત માતા કી જય બરાબર ભારત માતા કી જય ત્રીજું છે થઈ મરવાની થઈ મરવાની તો વાક્ય શું આવશે મરવાની થઈ છે આ રીતે વાક્ય બનશે ચોથું છે હતો રાષ્ટ્રધ્વજ હાથમાં બીજા અહીં વાક્ય શું બનશે બીજા હાથમાં રાષ્ટ્રધ્વજ હતો આ રીતનું વાક્ય બનશે હવે આપણે આગળ જોઈશું આગળ છે નીચેના દરેક શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો અહીં કેટલાક શબ્દો આપ્યા છે એનો વાક્યમાં આપણે પ્રયોગ કરવાનો છે પહેલો શબ્દ છે સરઘસ તો વાક્ય શું બનશે ઘરડી ડોસી સરઘ સરદાર આપણે બીજી રીતે પણ વાક્ય બનાવી શકીએ છે પરંતુ એની અંદર સરઘસ શબ્દો આવવો જોઈએ આપણે પહેલું વાક્ય બનાવ્યું બનાવ્યું કે ઘરડી ડોસી સરઘસ નો સરદાર હતી તો બીજું વાક્ય પણ બની શકે છે કે સરઘ સરઘસ નો સરદાર હાજરા હતી એમ પણ બની શકે છે કે ઠેર ઠેર નીકળવા લાગ્યા આ રીતે વાક્ય બની શકે છે પણ તેની અંદર આપણે આપણે અહીં જે પણ શબ્દ આપ્યા હોય તેનો આપણે વાક્યમાં તે વાક્યમાં આવવું જોઈએ અને વાક્ય બંધ બેસતું હોવું જોઈએ બરાબર છે પછી આગળ છે વાવટો તો વાક્ય શું બનશે અમે અમારો વાવટો ફરકાવીશું આગળ છે આઝાદી તો વાક્ય બનશે ભારતને આઝાદી મળી અથવા તો ભારત આઝાદ થયો આગળ આવશે શહીદ તો વાક્ય બનશે શું વાક્ય હા શહીદ થનાર માજી નું નામ હાજરા હતું અથવા તો આઝાદી મેળવવા માટે અનેક લોકો શહીદ થયા હતા આ રીતે પણ વાક્ય બની શકે છે હવે આપણે આગળ જોઈશું નીચે આપેલો ફકરો વાંચી ખાલી જગ્યાઓ પૂરો અહીં એક ફકરો આપ્યો છે પેરાગ્રાફ આપ્યો છે તેના આધારે આપણને કેટલીક ખાલી જગ્યાઓ આપી છે તે આપણે અહીં પૂરવાની છે તે પહેલા પરંતુ આપણે ફકરાનું વાંચન કરીશું બરાબર છે આપણી આસપાસ પશુ પંખી જોવા મળે છે આપણી આસપાસ શું જોવા મળે છે પશુ પંખીઓ જોવા મળે આપણે આપણી આસપાસ પશુ પંખીઓ જોઈએ બધાના રંગ જુદા જુદા હોય છે આ પશુ પંખીઓના રંગ જે છે એ જુદા જુદા જોવા મળે છે જુદા જુદા રંગ હોય છે જુદા જુદા આકાર હોય છે બરાબર છે અને જુદા જુદા કદના હોય છે પોપટ લીલો કાગડો કાળો પોપટનો રંગ કેવો હોય છે લીલો રંગ હોય છે અને કાગડાનો રંગ કાળો હોય છે ગાય સફેદ હોય લાલ અને કાળી પણ હોય ગાય સફેદ રંગની પણ હોય છે લાલ રંગની પણ હોય છે અને કાળા રંગની પણ હોય છે આપણને ગાય જે છે સફેદ લાલ અને કાળા રંગમાં જોવા મળે છે ભેંસ કાળા રંગની હોય પરંતુ ભેંસ જે છે કાળા રંગની જ હોય છે કેટલાક પશુ સિંગડા હોય કેટલાકને સિંગડા ન હોય કેટલાક પશુઓ સિંગડા હોય છે એને માથે સિંગડા હોય છે અને કેટલાક ને સિંગડા હોતા નથી સિંગડા વગરના પ્રાણીઓ હોય છે સસલા કૂતરા નથી એમાં સસલા કૂતરા બિલાડી આ બધા પ્રાણીઓને સિંગડા હોતા નથી જયારે ગાય ભેંસ બરાબર છે હરણ આ બધાને સિંગડા હોય છે બકરી છે એને સિંગડા હોય છે બળદને સિંગડા હોય છે બળદને શું હોય છે માથે સિંગડા હોય છે આવા પશુ પંખી મને ગમે છે આવા પશુ પંખીઓ મને ગમે છે જે જુદા જુદા રંગના હોય છે જુદા જુદા કદના હોય છે માથે સિંગડા હોય છે બરાબર સિંગડા વગરના હોય છે આવા બધા જ પ્રકારના પ્રાણીઓ પશુ પક્ષીઓ મને ગમે છે હવે આપણે આગળના પેજ ઉપર જોઈશું આપણે ફકરાનું વાંચન કર્યું તો તેના આધારે અહીં કેટલીક ખાલી જગ્યાઓ આપી છે તે આપણે જોઈશું આપણી આસપાસ ખાલી જગ્યા જોવા મળે છે શું જોવા મળે છે આપણી આસપાસ હા પશુ પંખી જોવા મળે છે તો આપણે ખાલી જગ્યામાં લખીશું પશુ ખાલી જગ્યા જુદા જુદા હોય બધાના શું જુદા જુદા હોય છે રંગ બધાના રંગ જુદા જુદા હોય છે ત્રીજી ખાલી જગ્યા છે ખાલી જગ્યાનો રંગ લીલો છે કોનો રંગ લીલો હોય છે હા પોપટ નો રંગ લીલો હોય છે પોપટ જે છે લીલા રંગમાં જોવા મળે છે ચોથી ખાલી જગ્યા છે કાગડા નો રંગ ખાલી જગ્યા છે કાગડા નો રંગ કેવો હોય છે હા કાળો બધા એ જોયો છે કાગડા ને બરાબર છે કાગડા નો રંગ કાળો હોય છે પાંચમી ખાલી જગ્યા છે ખાલી જગ્યા સફેદ હોય લાલ અને કાળી પણ હોય કોણ આ ત્રણે ત્રણ રંગમાં જોવા મળે છે ગાય સફેદ હો સફેદ હોય લાલ અને કાળી પણ હોય છઠ્ઠી ખાલી જગ્યા છે ખાલી જગ્યા કાળા રંગની જ હોય કોણ કાળા રંગનું જ હોય છે હા ભેંસ બરાબર તો ખાલી જગ્યામાં આવશે ભેંસ કાળા રંગની જ હોય છે સાતમી ખાલી જગ્યા છે બળદ ને ખાલી જગ્યા હોય છે બળદને શું હોય છે હા બળદને સિંગડા હોય છે તો ખાલી જગ્યામાં શું આવશે સિંગડા બરાબર છે હવે આપણે આગળ જોઈશું અહીં એક પ્રવૃત્તિ આપી છે જે તમારે જાતે કરવાની છે દાદા દાદીના ખોડામાં કોણ બેસે તે સુધીને લખો અહીં દાદા દાદી આપ્યા છે અને બે બાળકોના નામ આપ્યા છે બરાબર છે અને અહીં ડોટ આપ્યા છે ટૂટક લાઈનો આપી છે તો આપણે શોધવાનું છે કે કોણ કોના ખોડામાં બેસશે છોકરી કોના ખોળામાં બેસશે અને છોકરો કોના ખોડામાં બેસશે તે આપણે શોધવાનું છે અને અહીં તેના નામ લખવાના છે જે પણ જેના ખોડામાં બેસતું હોય તેના આપણે અહીં નામ લખવાના છે જેમ કે છોકરાનું નામ છે મેહુલ છોકરાનું નામ છે મેહુલ અને છોકરીનું નામ છે કોમલ તો તે આપણે અહીં લખવાનું છે તો આ તમારે જાતે કરવાનું છે આ એક પ્રવૃત્તિ છે તો વિદ્યાર્થી મિત્રો અહી આપણો બીજો પાઠ મારો પરિવાર પૂરો થાય છે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ત્રીજા ચેપ્ટર ઉપર જઈશું થેન્ક યુ